ડીસા શહેરના જાણીતા અગ્રણી દિનેશભાઈ અનાવડિયાનું રાજ્યસભામાં સભ્યપદ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજ્યસભામાં સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા તેઓ ગતરોજ મોડી રાત્રે પોતાના માતરે વતન જૂના ડીસા આવી પહોંચ્યા હતા. રાજ્યસભામાં સભ્યપદ તરીકે નિમણૂક થતાં જૂના ડીસાના સમગ્ર ગામ લોકોએ ઢોલ નગારા અને ફટાકડા ફોડી વધામણા કર્યા હતા. આ ખુશીના માહોલ વચ્ચે તેમણે કહ્યું હતું કે હું જૂના ડીસા ગામનો વતની છું અને આ ગામના નાના મોટા પ્રશ્નોને વાંચા આપી આ ગામના વિકાસ માટે હંમેશા તત્પર રહીશ. મને મનમાં પણ ન હતું કે મારા પર વિશ્વાસ રાખી મારા જેવા નાના કાર્યકરને આટલી મોટી જવાબદારી આપવામાં આવશે. આ માટે હું ભારતીય જનતા પાર્ટી અને મારા સહયોગીઓનો આભાર માનું છું. આ પ્રસંગે જૂના ડીસા ગામના આગેવાનો, મુસ્લિમ સમાજ તેમજ સનાતન સમાજના આગેવાનોએ ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. જો કે ગઈકાલે રાજ્યસભામાં સત્તાવાર સભ્ય તરીકે જાહેર કરવામાં આવતા તેમણે જૂના ડીસા ગામમાં સ્થિત સિદ્ધાંતિકા માતાના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. ગાંધીનગરથી અને સીધો ગાંધીનગરના અમારા માદરે વતન એટલે કે જૂના ડીસા આવી અને અમારા જૂના ડીસામાં સિદ્ધાંતિકા માતાના દર્શન કરવા માટે આવ્યો છું. માતાજીને પ્રાર્થના કરું, એમના ચરણોમાં નતમસ્તક પ્રાર્થના કરું છું કે મને એવી શક્તિ આપજે કે જે કેન્દ્રીય અને પ્રદેશની ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટેની મને આરામે શક્તિ આપતા રહે. સાથે સાથે આપણા રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, તેમજ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડા સાહેબ, ગુજરાતના અધ્યક્ષ આદરણીય શ્રી સીઆર પાટીલ સાહેબ, આપણા મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, તેમજ સંગઠનના મહામંત્રી અમારા આદરણીય શ્રી ભીખુભાઈજીનો આ તબક્કે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આ રાષ્ટ્રની સેવા કરવાનો મને જે મોકો આપ્યો છે, મારાથી બનતા તમામ પ્રયત્નો આ રાષ્ટ્ર માટે, આ ભારત માતા માટે, આ દેશ માટે કરવા માટે હું મોવડી મંડળને ખાતરી આપું છું. સાથે સાથે આજે જૂના ડીસામાં તમામ સમાજના આગેવાનોએ, યુવાનોએ, ભાઈઓએ, બહેનોએ જે મારું ભવ્ય સન્માન કર્યું છે તે બદલ જૂના ડીસાના તમામ સમાજના આગેવાનોનું, યુવાનોનું, ભાઈઓનું, બહેનોનું તથા ભારતીય જનતા પાર્ટીના તમામ જૂના ડીસાના કાર્યકર્તાઓનું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું.